ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થયા છે. ઝી 24 કલાક પર મોટી ખબર. રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી થઈ છે. ડેપ્યુટેશન પરથી 3 અધિકારીની ગુજરાત કેડરમાં વાપસી થઈ છે, જેમાં જયંતિ રવિ મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવ બનાવ્યા છે. આ ઉપરાંત રાજીવ ટોપનોને મુખ્ય સ્ટેટ ટેક્સ કમિશનર બનાવ્યા છે. ડોક્ટર ટી નટરાજન નાણાં વિભાગના મુખ્ય અધિક સચિવ બન્યા છે. અધિક મુખ્ય સચિવ એમ કે દાસની CMOમાં બદલી કરી દેવામાં આવી છે. તો એક મોટી ખબર હાલમાં સામે આવી છે. ડોક્ટર ટી નટરાજન નાણાં વિભાગના મુખ્ય અધિક સચિવ બનાવાયા છે. આ ઉપરાંત અધિક મુખ્ય સચિવ એમ કે દાસની CMOમાં બદલી કરવામાં આવી છે. રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ બન્યા છે. ત્યાર પછી સુનિયા તોમરને શિક્ષણ વિભાગમાં ACSનો હાલમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે. વિનોદ રાવ, જેમને શિક્ષણ વિભાગ હતો, એમને શ્રમ રોજગાર વિભાગમાં એમને સચિવ બનાવાયા છે. તો અગ્ર સચિવ મમતા વર્માની ઉદ્યોગ ખાણ ખરીદવા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અંજુ શર્માને ACS કૃષિ અને વેલફેર તરીકે પણ હાલમાં જિમ્મેદારી સોંપવામાં આવી છે. અગ્ર સચિવ મમતા વર્માને ઉદ્યોગ ખાણ ખરીદવા મુકાયા છે. આ ઉપરાંત અંજુ શર્માને ACS કૃષિ વેલફેર તરીકે, ત્યાર પછી જેપી ગુપ્તા ટ્રાયબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક સચિવ, મમતા વર્મા ACS ઉદ્યોગ, ડોક્ટર એસ મુરલીકૃષ્ણ ચૂંટણી પંચમાં આયુક્ત સ્પેશિયલ ડ્યુટી, આ જિમ્મેદારી સોંપવામાં આવી છે. હિતલ મરસદ જોડાય. હિતલ, આપણે જે લગભગ અંદાજો આપ્યો હતો 6:30 ની આસપાસ રાજીવ ટોપનો દેખાયા હતા, તો લગભગ આ શક્યતા હતી કે જે જૂના અધિકારીઓ છે એમને પાછા આવશે એનો સંકેત પડી ચૂક્યો હતો અને એ જ થયું છે. જયંતિ રવિ બધા આવ્યા છે. જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે વહીવટી જે પ્રકારના ફેરફાર છે ગુજરાત રાજ્યમાં, લાંબા સમય પછી આ પ્રકારના વહીવટી ફેરફારો થયા છે અને એ ચોક્કસ એવું કહી શકાય કે એ ક્યાંક અનેક સંકેતો આપે છે એ પ્રકારના ફેરફાર છે. પ્રથમ મોટો ફેરફાર એ છે કે અત્યાર સુધી ગુજરાત કેડરમાંથી ડેપ્યુટેશન પર દિલ્હી કે અન્ય રાજ્યોમાં જવાની એક પ્રણાલી ચાલુ થઈ હતી અને એ પ્રણાલી અંતર્ગત મોટાભાગના અધિકારીઓ ડેપ્યુટેશન પર જતા હતા. સ્વાભાવિક છે કે આ પ્રથમ વખત લાંબા સમય પછી એવું થયું છે કે 3 અધિકારીઓ એક સાથે ડેપ્યુટેશન પર જે ગયા હતા એ પરત ફર્યા છે. વર્લ્ડ બેંકમાં ગયા હતા રાજીવ ટોપનો, તેઓ પરત ફર્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો અધિક મુખ્ય જયંતિ રવિ છે, તેઓ પણ ડેપ્યુટેશન પર ગયા હતા અને તેઓ પરત ફરીને તેઓને સીધી રીતે રેવન્યુના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આ એક મહત્વની વાત છે. ટી નટરાજન છે, તેઓ પણ ડેપ્યુટેશન પર ગયા હતા, તેમને પરત તેઓ પરત આવ્યા છે ગુજરાત કેડરમાં. સાથે બીજું એક મહત્વનું પાસું એ છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પંકજ જોશી જે મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા તેઓને તેમની જગ્યાએ મનોજ દાસને મૂકવામાં આવ્યા છે અને આજે જેઓ રાકેશ છે તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. તેમનો ચાર્જ પણ મનોજ દાસને સોંપવામાં આવ્યો છે. આ એક મહત્વનું કહી શકાય કે હોમ વિભાગ છે એ અત્યારે ચાર્જમાં ચાલશે. સાથે સાથે બીજી રીતે જોવા જઈએ તો ઉદ્યોગ વિભાગમાં ને વાયબ્રન્ટ ગુજરાત જેમના હસ્તક થઈ હતી SJ હૈદર, તેમને પેટ્રો અને ઉર્જા વિભાગમાં બદલાયા છે. ઉદ્યોગમાંથી તેમને ખસેડી આવ્યા છે. જ્યારે અધિક મુખ્ય સચિવ નાણા વિભાગ જેપી ગુપ્તા છે તેમને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યા છે અને 6 વર્ષથી એક જ જગ્યા પર જે અધિકારી હતા વિનોદ રાવ શિક્ષણ વિભાગમાં 6 વર્ષથી એક જ જગ્યા પર ભોગવવી એ ખૂબ મોટી ઘટના છે. તેમને આખરે બદલવામાં આવ્યા છે અને તેમને શિક્ષણ વિભાગમાંથી બદલી અને શ્રમ રોજગારમાં મૂકવામાં આવ્યા છે. જી જનાબ, બિલકુલ બિલકુલ, એક મોટી ખબર રીતે આપી રહ્યા છે. આભાર. આપ 6:30 ની આસપાસ ઝી 24 કલાકે અંદાજો આપ્યો હતો, પણ ડોક્ટર જયંતિ રવિને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે નંબર 1. ત્યાર પછી સુનેના તોમર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે. જયંતિ રવિની ફરી અહીંયા વાપસી થઈ છે. નવા શિક્ષણ સચિવ મુકેશ કુમાર બન્યા છે, શિક્ષણ પર ખૂબ જ નજર રહે છે. તો આ ઉપરાંત SJ હૈદર ઉર્જા પેટ્રોકેમિકલના અધિક મુખ્ય સચિવ, આ ઉપરાંત રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તેમને બનાવાયા છે.